કોસંબાના કુવરદા ગામ પાસે નાયલોન કોલોની ખાતે જય ભીમ ક્રિકેટ ક્લબ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયલોન કોલોની ખાતે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સંવિધાન લાઇબ્રેરીની બાજુમાં જ જય ભીમ ક્રિકેટ ક્લબની શ્રી માયાવંશી યુવા સંગઠનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં અનેક ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ અંદાડા અને પુના ગામ વચ્ચે રમાઈ હતી, જેમાં અંદાડા 11 ચેમ્પિયન બની હતી. આ ટુર્નામેન્ટના વિજેતાઓને કુવરદા ગામના સરપંચ શાંતાબેન વસાવા સહિતના અગ્રણીઓના હસ્તે ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી. સોલંકી મીડિયા તરફથી જે યોગદાન અને જે સાથ સહકાર જે ટ્રોફીઓનું વિતરણ કરવા માટેનું જે યોગદાન એમને આપ્યું છે, અને સુનિલભાઈએ એવું કીધું છે કે આ જીવન જ્યારે પણ કોઈ પણ ટુર્નામેન્ટનું આયોજન અહીંયા થશે ત્યારે ટ્રોફીના સ્પોન્સર શ્રી સુનિલભાઈ ઠાકોરભાઈ સોલંકી તરફથી આપવામાં આવશે. એ બદલ એમનો નાયલોન ક્રિકેટ ક્લબ જય ભીમ ક્રિકેટ ક્લબ એમનો આભાર વ્યક્ત કરે છે અને અમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે કે આવા સારા કાર્યોની અંદર સહભાગી બને, અને અમારા શાંતાબેન સરપંચને પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારા બેન જે સાથ સહકાર આપે છે અને સરદારી માટે આપતા રહે અને માયાવંશી સમાજની એકતા કાયમની માટે આવી બની રહે, બસ એવી શુભેચ્છા. કુવાંડા ગામ સરપંચ શાંતાબેન રાજુભાઈ વસાવા બોલું. અમારા લાયલમ પ્લાનના જે અમારા છોકરાઓ માયાવંશી સમાજના છોકરાઓ જે આ ટુર્નામેન્ટ રાખી છે અને ઘણા આજુબાજુના ગામડાઓના છોકરાઓને પણ બોલાવી સરસ પ્રોગ્રામ કર્યો છે. આવો વારંવાર પ્રોગ્રામ કરતા રહે અને મારે જ્યારે પણ આવો પ્રોગ્રામ કરશે ત્યારે મારે કાયમના માટે એમને જે કંઈ જરૂર પડશે એ હું સપોર્ટ આપીશ. સાફ સપોર્ટ જય ભીમ ક્રિકેટ ક્લબ નાયલોન કોલોની એમપીએલ 2 તરફથી જે અમે આયોજન કર્યું હતું તેમાં ટોટલ 44 ટીમની એન્ટ્રી હતી. તે પછી અમે રમાડી તો ટોટલ ફાઇનલ સેમિફાઇનલ બધું રમાડીને અમે સંપૂર્ણ પૂરે જે મેચનું જે સંપૂર્ણ કર્યું છે તેમાં આપણી ટીમ અંદાડા ગામનો વિજય થયો છે, પૂના ગામ રનર્સઅપ રહી છે અને આજે અમારી ટુર્નામેન્ટમાં અમારા બધા ખાસા સ્પોન્સરોને અમારું યોગદાન આપ્યું છે જેમના થકી અમે ટુર્નામેન્ટ સંપૂર્ણ રીતે સંપૂર્ણ કરી છે. અમારા બધા ભાઈઓના લીધે બધાના લીધે જે યોગદાન મળ્યું છે તેના લીધે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા સાથી મિત્રો, અમારા નાયલોન કોલોનીના તમામ સભ્યો તેમજ જેટલા અમારા બધા જે સ્પોન્સરો છે તે થકી જે અમને જે સહકાર મળ્યો છે અને આવો સહકાર એમના થકી અમને આગળ પણ મળતો રહે અને અમે આવા અમારા કાર્યક્રમ કરતા રહીએ અને આજે અમારું જે સંગઠન છે એ સંગઠન ચાલુ રહે. જય ભીમ આજે અમારા વીર મેઘમાયા સાહેબના જેના થકી જે અમે આજે ટુર્નામેન્ટ રાખી હતી તે આજે અમારી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે અને સફળતાપૂર્વક અમે આ મેચ અમે પૂર્ણ કરી છે.